તારીખ ઓગણીસથી લઈને બાવીસ તારીખ સુધીમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તો કયા કયા જિલ્લાઓમાં કેવા વરસાદની આગાહી છે તો આ માહિતી વિડીયોની અંદર જાણીશું નેઋત્યનું ચોમાસું ગુજરાતમાં હાલ ક્યાં પહોંચ્યું છે તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે તો મિત્રો આજે તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસ અને આજે હવામાન ખાતા દ્વારા વરસાદનું જે આજના દિવસનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને સમગ્ર કચ્છ જિલ્લો તેમજ સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ તેમજ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદમાં આજે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની તો કોઈક જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે ભારે વરસાદ પણ પડી શકે છે તો ખાસ મિત્રો આજે ઓગણીસ છ બે હજાર ચોવીસ અને આજે બુધવારના દિવસે ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે વરસાદની આગાહી છે એમાં સાથે સાથે જે જિલ્લાઓની અંદર આજે વરસાદની આગાહી છે તેમાં મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે ત્યાર મિત્રો રાજ્યમાં હજુ પણ ત્રણથી ચાર દિવસ વરસાદની આગાહી છે જેમાં હવે ગુજરાતમાં ચોમાસાને લઈને જે નવી અપડેટ આવી છે તેમાં ચોમાસાને લઈ લઈને હાલ એક ચિંતાજનક સમાચાર સામે આવી છે કારણ કે મિત્રો હાલ રાજ્યમાં વરસાદની આગાહી તો છે અને છૂટાછવાયા વિસ્તારોમાં જિલ્લાઓમાં વરસાદ પણ પડી રહ્યો છે પરંતુ આ વચ્ચે ચિંતાજનક સમાચાર એવા છે કે ગુજરાતમાં ચોમાસાની જે સિસ્ટમ છે એ નબળી પડી છે એટલે કે ચોમાસું દક્ષિણમાં હજી નવસારીમાં અટક્યું છે તો મિત્રો આ વર્ષે બે હજાર ચોવીસનું ચોમાસું ગુજરાતમાં ચાર દિવસ વહેલું બેસી ગયું હતું પરંતુ મહારાષ્ટ્રના મુંબઈથી ચોમાસું આગળ વધી અને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું હતું ત્યારે નવસારીમાં ચોમાસું પહોંચ્યા બાદ વરસાદી સિસ્ટમ નબળી પડતાં હાલ ચોમાસું નબળું પડ્યું છે અને ત્યાંથી ચોમાસું ગુજરાતમાં આગળ વધ્યું નથી હાલ મિત્રો જે વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં પડી રહ્યો છે તે વરસાદ િ મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે અને રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ સમગ્ર ગુજરાતને હજુ પણ ચોમાસું આવરી લેતા થોડા દિવસોનો સમય લાગશે ત્યારે હજુ પણ હવે ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈને બેઠા છે પરંતુ હાલ ખાસ કરીને વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે તેમજ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ આવી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે આજે વરસાદ પડી શકે છે તો મિત્રો જેમ જેમ ચોમાસા અંગે નવી અપડેટ આવશે તેમ તેમ તમને વિડીયો દ્વારા જણાવતા રહીશું તો ખાસ આપણી ચેનલમાં જોડાયેલા રહેજો અને જો આ ચેનલને હજુ પણ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો